યુટ્યુબમાં માં ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને અપડેટ ન્યૂઝ મેળવતા રહો. ન્યૂઝ જોયા બાદ તમારા પ્રતિભાવો કોમેન્ટ રૂપે જરૂર લખશો. અબડાસાના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલે 2 માસ અગાઉ જયંતિ ભાનુશાલીથી રક્ષણ આપવા પોલીસને પત્ર લખેલો. નડિયાદની વિધવા મહિલા પર દિલ્હીના ફ્લેટમાં દુષ્કર્મ ગુજારવાની ફરિયાદ નોંધાયા બાદ અબડાસાના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલે તેમના પ્રતિસ્પર્ધી એવા ભાજપના જ અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાલી સામે હવે ખુલીને મોરચો માંડ્યો છે. તેમણે રાજ્યના પોલીસ વડા અને કચ્છના SP રેન્જ IGને ગત 29 ઓગસ્ટના રોજ પાઠવેલા લેખિત પત્રની નકલ જાહેર કરી છે. પત્રમાં પટેલે જયંતિ ભાનુશાલી તેમને અને તેમના પરિવારને મારી નાખવા માટે ગુનાહિત કાવતરું રચી રહ્યા હોવાનો આક્ષેપ કરી જયંતિ ભાનુશાલીથી રક્ષણ આપવા રજૂઆત કરી હતી. એટલું જ નહીં, જો તેમના કે તેમના પરિવારજન પર કોઈ હુમલો થાય કે કોઈ વાહનથી અકસ્માત કરાવી મારી નાખવામાં આવે કે તેવો પ્રયાસ કરવામાં આવે તો તેની તમામ જવાબદારી જયંતિ ભાનુશાલીની રહેશે તેમ જણાવી થોડાક સમય પહેલાં જયંતિ ભાનુશાલીના કોઈ સ્ત્રી સાથેના સંબંધો અંગેનો વિવાદ સર્જાયો હતો તેમ જણાવી જયંતિભાઈ વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવા અરજી કરી હતી. છબીલ પટેલે પત્રમાં જણાવ્યું હતું કે થોડાક સમય પહેલાં જયંતિ ભાનુશાલીના કોઈ સ્ત્રી સાથેના સંબંધો અંગેનો વિવાદ સર્જાયો હતો. આ વિવાદ મેં કરાયો હોવાની જયંતિભાઈને શંકા હતી. તે સમયે તારીખ 7/7/2018ના રોજ ગાંધીનગર સર્કિટ હાઉસમાં તેમણે જયંતિ ભાનુશાલી મળી ગયા હતા. ત્યારે ભાનુશાલીએ તેમને એવી ધમકી આપી હતી કે હું ના હોવાની સ્પષ્ટતા કરી હોવા છતાં જયંતિભાઈએ તેમની વાત માની ન હતી. જયંતિ ભાનુશાલી ખોટા માણસો ઊભા કરી હેરાન પરેશાન કરવા પોતાની વિરુદ્ધ ખોટી ફરિયાદો કરાવશે અથવા તેમને અને તેમના પરિવારને મારી નાખવા માટે ગુનાહિત કાવતરું રચી રહ્યા હોય પોતાને આ બધા સામે રક્ષણ આપવા છબીલ પટેલે પોલીસ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી. પોતાના પર દિલ્હીમાં દુષ્કર્મની ફરિયાદ બાદ પટેલે 2 માસ પૂર્વે પોલીસ અધિકારીઓને પાઠવેલા પત્રની નકલ જાહેર કરી તે બાબત સૂચક છે. આ સમગ્ર મુદ્દે અમારા માં આશાપુરા ન્યૂઝ ચેનલના ફ્રીલાન્સ પત્રકાર જયમલસિંહ જાડેજાએ જયંતિ ભાનુશાલી સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી. તો આ બાબતે શું જણાવ્યું જયંતિભાઈએ, સાંભળીએ તેમના શબ્દોમાં. હેલો દર્શક મિત્રો, માયાસપરા ન્યૂઝ સાથે અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાલી લાઈન ઉપર છે. ત્યારે છબીલભાઈના લેટર બોમ્બ અંગે જયંતિભાઈ ભાનુશાલીનું શું કેવું છે સાંભળી એમના શબ્દ. જયંતિભાઈ નમસ્કાર. નમસ્કાર સર. ખાસ કરીને અત્યારે જે લેટર બોમ્બની જે વાત આવી છે છબીલભાઈ પટેલની, એના વિશે શું આપનો ખુલાસો છે? માનસિક વિકૃતતાથી પીડાતો માણસ છે. આપણે કઈ એની બાબતમાં કઈ બોલવું નથી. આ લોકો જે બીજાના ઉપર અખતરા કરે છે અને આ એમની પોતાની ચાલો ખુલી પડે છે. ભાઈ એમણે શું કહ્યું છે મારી જોડે? જી, એને કીધું કે પોલીસ પ્રોટેક્શન અંગે મેં પોલીસને રજૂઆત કરી હતી અને જયંતિભાઈ મને ખતરો છે. તો જયંતિભાઈ શું ખતરો હોય શકે એને? ખબર નહી, એને પૂછો ને તમે. જી જી જી, એટલે તમારી વાત કીધી ખતમ થઈ છે અને એને હવે એવો આક્ષેપ કરે છે કે મારી પણ કરી રહ્યા છે. એ તો હું તો કઈ આ બાબતમાં બોલતો નથી, એક શબ્દ બોલ્યો નથી. મેં એને એ નથી કીધું, બરોબર. એને એ મારા પાછળ જે જીરાતા હતા એના એ તો એમાં ખુલ્લા પડી ગયા છે. એટલે તમારી રાજકીય કારકિર્દી ખતમ થઈ છે એવું તમે માનો છો કે પછી એમાં પણ? ભાઈ, કોઈ કોઈને ખતમ નથી કરતું, ભગવાન જ બધાને ખતમ કરે છે. આપણે કોઈ ખતમ વાળા છીએ નહીં, આપણે તો જનુન થી સામે રહેવા વાળા માણસ છીએ. જી જી, જયંતિભાઈ મારી સામે આખું ખોટું ઉભું થયેલું છે. એ બધામાંથી હું બહાર આવી અને ફરી પાછો મેદાનમાં આવી. જી, આપને શું હશે આગામી હવે રણનીતિ આ બાબતે શું ખુલાસો કરશો? પાર્ટીમાં છીએ, પાર્ટીમાં રહીને પબ્લિકના કામો કરીશું. દુષ્કાળગ્રસ્ત અમારો એરિયા છે, એમાં જઈને જે પણ થશે ગાયો માટે એના માટેના કામો ચાલુ કરશું. જી, અને પબ્લિકના પ્રજાના દુઃખમાં દુઃખી અને સુખમાં સુખી થઈને એમના વચ્ચે જઈશું અમે. છબીલભાઈ વિશે શું પ્રતિક્રિયા આપશો? ચલો અંતિમ પ્રશ્ન. કાંઈ નહીં, ભગવાન બધાને સદબુદ્ધિ આપે. જી, ધન્યવાદ મિત્રો. તો આ હતા જયંતિભાઈ ભાનુશાલી અને ખાસ કરીને જે લેટર બોમ્બની વાત છે એમણે ચોખ્ખું કીધું છે કે આ બાબતે મેં કોઈ આક્ષેપો કર્યા નથી, પરંતુ છબીલભાઈનો જે આક્ષેપ છે એ એમને જ પૂછો, પરંતુ અત્યારે એમનો સંપર્ક થઈ નથી. ધન્યવાદ જયંતિભાઈ.
જ્વેલરીમાં આધુનિક વેરાયટીઓનો ખજાનો એટલે બ્લુ મેરી ઇમિટેશન જ્વેલરી. બ્લુ મેરીમાં આપને મળી રહેશે દરેક પ્રકારની ઇમિટેશન જ્વેલરી, એડી 1 ગ્રામ ગોલ્ડ જ્વેલરી, લગ્નના ચૂડા, બંગડી, સાડી કવર, ચાંદલા, ફેન્સી ચાંદલા, તમામ પ્રકારની કોસ્મેટિક આઇટમો અને લગ્નના સેટ ભાડે તેમજ વેચાણથી મળશે. નાના બાળકો માટેની એસેસરીઝ, હેર એસેસરીઝ વગેરે આઇટમો એકદમ નવી વેરાયટીમાં મળશે, તો જરૂર પધારશો. બ્લુ મેરી ઇમિટેશન એન્ડ જ્વેલરી, જૂની શાક માર્કેટ પાસે પોલીસ ચાવડીની બાજુમાં, ભુજ, કચ્છ.